અરે સતી, અરે હા સ્વામીનાથ, આપના કહેવા મુજબ આપની દીકરી સગુણાને સાસરે વળાવી દીધી. હવે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપી. અરે સ્વામીનાથ, અત્યારે આપની દીકરી સગુણાને વળાવતા મારા આત્માને ઘણું બધું દુઃખ લાગ્યું છે, અને હજી તમે કહો છો કે મારે શિવની શરણે જવું છે. અરે નહીં સ્વામીનાથ, આપ મને નોધારી મૂકી શિવની શરણે નથી જવું મારા નાથ. અરે સતી, જેવું તમારા આત્માને દુઃખ લાગ્યું છે એવું મારા આત્માને પણ દુઃખ લાગ્યું છે, માટે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. અઠેલા રાજા તમે છોડો સતીની સેવા
ટોપી અરે પ્રધાનજી હા મહારાજા જેવું આપણું કોકણગઢ નું રાજ ચાલે છે એવી રીતે રાજ ચલાવજો પ્રજાને જરાય દુઃખી કરતા નહીં જો પ્રજા દુઃખી થશે તો મારા આત્માને કઈ શાંતિ મળશે નહીં અને જીવતો હશું તો જરૂર પાછો આવીશ ભલે મહારાજા આજે મેણા ના માર્યા રે અજમલ ચાલી આરે હા બાપુ હા
આજે કઈ કઈ નગરી નો સુરાજ વીરે એયા હોય મારા ના કઈ કઈ નગરી નો સુરાજ વીરે આજે સોનગઢ નગરી નો સુરાજ વીરે સુબાલા હોય મારા ના સોનગઢ નગરી નો સુરાજ વીરે હા બાપુ હા કેમ પ્રધાન જી અરે કેમ બાપુ અરે પ્રધાન હા બાપુ મારા રાજ ની અંદર કેમ ચાલી રહ્યું છે અરે બાપુ આપણા રાજ ની અંદર મારી જેવો પ્રધાન હોય ને કઈ ખામી હોય બાપુ અરે સવાસ પ્રધાન અરે પ્રધાન હા બાપુ મારા રાજ ની અંદર એ હા હા બોલો બાપુ તું બરાબર ચોકી કરજે અરે ખરે ખરી ચોકી કરું એમાં કઈ બાકી જ ન મૂકું ને અરે પ્રધાન હા બાપુ હા હજ મારો માસ્ય ભાઈ ભેરવસિંહ ને મળ્યા એને ઘણો સમય થઈ ગયો છે પ્રધાન હા મને એવું લાગે જ છે અરે પ્રધાન હા બાપુ તો હજ મારું મન એમ કહે છે કે મારો માસ્ય ભાઈ ભેરવસિંહ ને મળવા જવું છે હા તો જવું હોય તો મારા એના ફૂન દીકરો છે હું મળતો હું નારો અરે પ્રધાન હા બાપુ તો હાલ ને હાલ ભણીને શબ્દ કરો અરે ઘોડા આપણે ચાલતા થાવી ઘોડા ને હમણાં હાથા કરી નાખું હાલો હા બાપુ હા એવા ઘોડીલા શણગાર્યા રે ચોકી કરશું છે કરે એવું લાગે હું પૂછી દઉં કોણ ઊભું છે રાજા ટોપી વાળા આ નવાણીઓ છે ને એમાં આમ થતું લાગે એટલે ક્યાંય જો પાછો અલે અલે તારે સે હું માણા છો માણા
તમે કેવું લાગો છો? આ તો માણા થાન ભાઈ, તું લાગે આમ રીસડાઈ ગયો. એટલે આ મુય નવાણિયો ભટકાણો છે, આજ મારા ભૂકા કાચ છે લાગે એવું. તું માણા છો? હું તને ઢોલ લાગું? ઢોલ નહી લાગતો, મને કઈ જનાવર જેવું લાગે. જનાવર જેવો તો તું લાગે. કા આ જો ને બધા જોતો આવું છે. એટલે એ તાજ કહેવાય, તને ન ખબર પડે. એ પેલા મણા હું એવો તાજ, અમારે એવો તાજ હોય. અત્યારે મહારાજા આવું નથી પહેરતા. મહારાજા નો હુકમ આ તમારે મહારાજા હોય તને મળવા મારે નથી મળવું. કા એટલે ભાઈ માણા થા ને તું ઢોર મટી જા ને તું ભલામણા હું આમ કરે નવાણીઓ છો ને હાજુ કહીજે. અલ્યા અહીંયા કેટલા વર્ષ થી નોકરી કરું. તો તારું ગામ કયું? મારું ગામ આ જ તે. પણ કયું આ તે જ મને ખબર છે કે અહીંયા નો દેવાય. કા બીક લાગે તને? અજાણ્યા માણસ નામ નો દેવાય. અજાણ્યો નથી એટલે ઓળખાણ કઢાવું? એ તો નથી ઓળખાણ કાઢ્યું. હવાર માં આવજે. જા મોંઘો લાગે. ખીચડી ખાવી છે? નહી. તો પાણી પીવું છે? પાણી તરશો હોય તો પાણી પાડી દઉં તને. સદ ગીતીએ જાને તો હુવા દેને ઘડે. એટલે હુવા ની આ એમે જાગી છે તને હું એમ થાય છે? પણ અમારા તો હું એક ને તે તું કે છે હું નોકરી કરું હયા. પણ એ તો અહીં ડેલે બે હું પડે ને. હા તો બે જ તમતા હુંશ નહીં. તો હું હુંય તે તું હુંય દા તો મારે ક્યાં અડતી રહેતે જાવું. હું આયો ઇન કર્યો દા. એટલે અહીંયા ને અહીંયા આયા સવી. આ તો આમ કઈક ભાયું ને મકાન જેવું. હું નથી તું પાછો હું નથી હું તને કહું. આમ હું તારે કઈ આમ પેટમાં દુખે તને તો કઈ નથી થતું. આખું દુખે છે. પણ પેલા મારે પૂછવું જ કરવું ને પાત્રો પરિચય કેમ તને દઈ દેવો? અજાણ્યા માણા. અરે મારે વાત જ નથી. બેવું નઈ તું ભલા મને બે થાકી ગયેલો માણા થાકી ગયેલો છે. થાકી ગયેલો છો ને હાજુ કીજે. હા વાસુ બોલજે. થાકી ગયેલો છો ને? હા હું થાકી ગયો. તું જાય તો આજ થોડી ખીચડી ખવાડું. તાજો ખીચડી બીચડી મારે નથી ખેવી. અરે એમ થાય. હરે પ્રધાન. આવ બાપુ. અને પણ પૂછા કયું નગર છે? અને પણ એને કહે કે મારા મહારાજા એને મળવા માંગે છે. પૂછો છો પણ માજો એ મત કે છે ખવારી. હરે પ્રધાન. હા બાપુ. ભડા કે દઈ દઉં. અરે પ્રધાન. હા બાપુ. નો માને તો એને હેન્ડલ ના માર મારો. એમ કયો ને મારે એટલું જોતું. હું લેવા અવાર માં આવજે કીધું તને. અહીંયા તું કોના રજવાડા માં તને ખબર છે? પેલા મારું હમો પડે
આ નવાણીઓ મુયા ભટકે તારે કઈ બંધન છે ઈ ફાઈટ ને તારે મોઢે તારે મોઢે મે નો ફટાય મારે હું લે કેવું પડે તારે હું બાધા છે માગવાય ની તો તું કે હમણે ગલા માંગી ને પીવે હતી તો હું તો તોય કઈ અને આ બીજા ને રજવાડા માં પાવર કરે પાછો વળે ઓલું રાંઢવા જેવું આ મારી પાસે છે શું કરે તું તું મારી ને હો મને ગુમડા થયા દુખે છે તું આમ ઓલું રાંઢવા જેવું આમ કાઢતો જ જા કેટનું હોય ભલા મણા તો વાંધો નહીં દાદ મેં જો છોડીને તૈયાર થઈ ગયો લાય દાણે હબા હબી બોલાવી હોય હું બાંધી વાળું બાંધ બાંધ આલે 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 બીડી ની પીવી હમણાં મેં તને પૂછ્યું તારે બંધાણ છે તાકે હા એમ કે ને એમ તો બોલ્યો શેનું ગારાનું મારે બીડી નું છે તારી શીનું છે ખિસ્સામાં કઈ ને બીડી નું બંધાણ છે તારે હા બીડી નું છે ને હા મારે શીનું બંધાણ ખબર કેવું હાલા બે જા એટલે એટલે તે ક્યાં માગી છે હું માગી ને લાયો તારે હતું મારે હતું તે મારે ક્યાં બંધાણ છે ઓ મારે નહીં બંધાણ એટલે એમ નથી આમ તો આખી ઓલી છે ગળી ગળી આખી ગળી છે તો કેમ કે માગી ને એ તો તને ખોટ હું કે આવું નહીં કહું હસ્યા ભાઈ એને હું કહીશ તો શું થઈ અરે પ્રધાન હા બાપુ આને જ્ઞાન ને મનાવું છું મેં તું માની તને હાથ કરું મારા બાપુ નો તાર બાપુ છે અમારે બાપુ હોય હમણાં બગાડ નાખશે હો એ આય રહેવા દો મેં દો આ જોડો પડ્યો હાલે ને આ કે માંગી નહીં એમ અરે હું માંગી લાવ્યો તમ તા એમ નહીં તો મને એમ કે કા માંગી નહીં એમ તું માંગીશ નહીં એમ નહીં તો હું એમ કે કા માંગી નહીં એમ આ માંગી નહીં એમ પણ હું માંગી લા બાપુ અરે હા પ્રધાન આપણે જ્યાં પોગવાનું હતું ને ઈવડું ઈદ રજવાડું છે ને ઈદ રાજા છે અરે પ્રધાન હા બાપુ પણ એ પ્રધાન ને કહો કે હેરોજી નો માસ્ટર ભાઈ સબાલા એને મળવા માંગે છે હાલો કે વળે ડખો થવાનો છે હમણાં યાર પ્યાર બોલી નાખ્યો છું એટલે કા ભાઈ કા ભાઈ ભાઈ કેમ કરે એટલે ભાઈ નો કહું તો હું તને ભાઈ કહું તો પણ તું હમણાં કહેતો ને કે તારું કઈ નો તારા બાપુ રાખ હું એમ તો કઉ છું એમ નઈ મેળાવે તો કેમ વાત સાંભળી પૂરી વાત તો સાંભળી હું એમ કહું છું તું તારા બાપુ ને કે બાપુ આયા છે ને અમારા બાપુ ને કે બાપુ આયા એમ કે હું બાપુ જ કહું છું ને હું ક્યાં કઈ બીજું કહું છું નહીં બેન તો મળાવે પાછો ભાઈ દઉં આ તો ખરો નોકરી જશે હોય તારી અંદર પગ નો દેવે આ દીધો લે કા સટક્યો જરા હું ખીલા ધરું પણ વાત કરે તારે હું કેવું
કેમ બાપુ? હવે કેમ ધાનજી? તમારે કોઈ આમ લાંબુ લાંબુ હગું છે? હા પાથરું કહી દે ને ભલામણ. એટલે પણ તું રે ને આયા ઉતાવળ છે. તમારે કોઈ માસી ભાઈ છે? હા મારો માસી ભાઈ સબાલા આસન ઘરનો રાજા છે. ઈ ડેલે ઊભા છે. હું વાત કરું છું બધાન. આજ મારા આંગણે આવ્યો છે ને મારો ભાઈ બહાર ઊભો છે. જલ્દી ગઈ અને હસતા મુખે લઈ આવી મારા ભાઈ ને લઈ આવી. કહો રાજા ને નાખે હસતા મુખે. કહો બે નાચ્યા ને હમણાં બધું જાય છે. અરે કેમ બાપુ? અરે હા પ્રધાન. હાલો હાલો ડેલા ખોલ્યા છે હડ ને આ લપ્યું છે. હે હા ખોલ મારો માછી ભાઈ સવાલા. અરે હા ભાઈ. એટલે આપણે નહીં મળવું. અરે પ્રધાનજી આસન ગ્રહણ તૈયારી કરો. અમારે જે ઓળખાય તને હું વાત કરું. આપણા બે ના હું બાપુ. ઈ બે હગા નીકળ્યા. હગા નીકળ્યા ઈ કે માસી ભાઈ આપણે આપણે કાકા મોટ બાપુ ના. એટલે રાખ રાખ તારે કરી તું હગો નીકળ્યો. હમણાં હાથ ઉપડી જાત મારે તારી માથે. ઈ તો મને થોડુંક આમ જાણ થાય ને કે આ ફગું થતું છે. તું તો નુકરો પ્રધાનજી. જલ્દી આસન ગ્રહણ તૈયાર કરો. કા કેમ ભાગ્યા છે ઉભો રહે? અરે સબાલા. અરે હા ભાઈ આસન ગ્રહણ કરો. સાફ કરજે. ઓ સાફ કરજે હરખું. લે ઈ અહીંયા કમ્પ્લેટર હોય લે. અરે પ્રધાનજી આજ ઘણા સમયથી આજ મારો માસી ભાઈ આજ મારા આંગણે આવ્યો છે. અરે અજે આ ઘોળવી ને એવું કર્યું તા વાર લાગે ને. એટલે તું કઈ ઝેર ની ઘોળતો ને? એ જોતો રહીજે. આ મજો જો હશે કે મુ કઈ કરશે કરો. પેલા તું નો સાખતો. હું નો સાખો? ના ના અતે હારું તે કીધું મને. લે મુ તો કાકા મોટ બાપુ ના ને કા એ હું લાયો. હા બધા ઉંબો છે ઉંબો. અરે આજ સબલા આજ કસું બોલે. લે આજ મારા ભાઈ આજ લાંબો પંથ કાપી આવ્યો છે. થાક્યો છે માટે આજ કસું બોલે. આજ તારા રાજ માં આવ્યો છું. હા મારા ભાઈ પણ મારે કસું બો અગ્રાજ છે ભાઈ. અરે નહીં મારા વિદા. આજ ભાઈ ભાઈ સામ સામ બેઠા હોય અને આજ હા ભાઈ હાના નહીં નોકર હોય મારા ભાઈ. આજ પ્રેમ થી કસું બો લઈ લે. અરે ભાઈ બાપુ ને અગ્રાજ છે કહું બો. હજ સોનગઢ થી આજ તારા રાજ માં હું આવ્યો છું. હા અને કસું બો માટે તું આટલો કર કરી રહ્યો છું તો લાય પણ હું એક કસું બો લઈ લઉં છું ભાઈ. પાધરું કહી દેવાય કે ફર્નિચર આડું આવે. હા અરે પ્રધાનજી એ બાપુ હજી મારા માછે ભાઈ સવાલા ને કસુંબો. અરે નહીં ભાઈ અને કસુંબો કસુંબો કહેવાય નહીં. આજ બીજો કસુંબો તમે તમારા હાથે આપો. બાપુ અગ્રાજ છે ને શું લેવા. અરે પ્રધાન બાપુ એક વાત કહું. હા અંદો બાપુ કાનમાં કહું છું. અરે પ્રધાન વીરા. અરે હા શ્રી ને કયો મારે બગીચામાં ફરવા જવું છે બાપુ. અરે કેમ બાપુ? અલ કેમ પ્રધાન? અરે પ્રધાન હાઉ બાપુ હાઉ હાઉ. અરે બેન ભાઈ આ સાકે પ્રધાન તો શું કહી રહ્યો છે? સમા ફરવા જાવું છે રજા લેવાયા. નો હમજા હમજો બાપુ રજા લેવાયા હોય ને તો ખુશી થી જવા દો અને કેજો જલ્દી પાછાવી આવે. હા જલ્દી પાછાવી આવજો. આગા નો નીકળે જતા બો એ ધોઈડ ભૂડ ખાતા નહીં પાછા. હે કસુંબો હજી મારા ભાઈ ને સડ્યો નથી. હા આજ કસુંબો અને આજ મારા માસી ભાઈ સવાલા ને મોજ આવી પડે. અરે પ્રધાન હા બાપુ આજ એના રાજ માં આવી હજુ પણ એ કસુંબા ની તાણ કરે છે તો પણ હજુ એક કસુંબો લઈ લો પ્રધાન. અરે મહારાજા તમે કસુંબો ને તમે કસુંબો નો લ્યો તો તમારા પ્રધાન. અરે હા પ્રધાન કોઈ તારા. અરે માં તું પ્રધાન કે હું? અરે તું. અરે ભાઈ હા મારા ભાઈ હજ પણ મારે કસુંબો અગ્રાજ હતો છતાં પણ મેં બે કસુંબા લીધા છે. હજ તારો ભાઈ સવાલા તને કસુંબો આપે છે તો પણ કસુંબો તું પ્રેમ થી લઈ લે મારા ભાઈ. અરે નહીં સવાલા
મારે ધણા લાલનું અથવા કોઈ પણ બંધાણ છે નહીં, એમાં કસુંબો કઈ રીતે બોલાવું? હા કસુંબો હું પણ નથી લેતો ભાઈ, પણ આજ ભાઈ ભાઈ સામા બેઠા છે તો પણ આજ તારો ભાઈ તને કસુંબો આપે છે તો એક બાપુ લઈ લો ના એક માં હું ના એક માં આજ કદાચ મારો વાચે ભાઈ સબાલા આજ મને કસુંબો આપે છે, આજ કદાચ ઝેરા બને તો હું હસતા મુખ લઈ લઈશ. અરે રહેવા દો બાપુ રહેવા દો, અરે તું આખો જાને અંધો બાપુ. વતન લઈ લેજો વતન વતન. અરે પ્રધાન હા બાપુ તારી વાત કઈ પણ સત્ય છે પ્રધાન. હા બાપુ. અરે ભાઈ હા ભાઈ એક કસુંબે કસુંબો નો કહેવાય ભાઈ, હજુ છે હજુ પણ તને કસુંબો લાગ્યો નથી મારા ભાઈ, હજુ પણ એક કસુંબો તું લઈ લે મારા ભાઈ. એકમાં હું ના બાપુ લઈ લો બાપુ, હવે નો લેવા કસુંબો. હવે તું આ આખો. અરે પ્રધાન આજ કસુંબો નો લો ને તો આજ મારા ભાઈ સબાલા ને આજ ખોટ બેહે, આજ ખોટું લાગે, આજ મારા આંગણે આવેલો મહેમાન છે. અરે બાપુ આપણા રજવાડામાં કે ખોટ લાગે નહીં. અરે મારા માછે સબાલા પર મને પૂરો વિશ્વાસ છે. અરે હા ભાઈ હે તમારા રજવાડામાં કાઈ છે અને પાછો કે ખોટ આ હું લેવા આવ્યો છું? એ તો અમારે માછે પાસે છે આ મળવા આયા હિમા નગર તાળું મોટું. હા મસ્તક ઉતારી દઈશ તને તારો ભાઈ સબાલા મસ્તક માગે એવું તને લાગી રહ્યું છે ભાઈ? આજ તું તારા કસુંબામાં બોલી રહ્યો છો ભાઈ. અરે ભાઈ મારે તારું મસ્તક લઈ અને કયા ભાઈ ચૂકવું? અરે ભાઈ હા અરે ભાઈ હજ મારે હું તારા રાજમાં આવ્યો છું તો મારે એક વચનની જરૂર છે ભાઈ. અરે ભાઈ ભાઈમાં વચન ન હોય. અરે નહીં ભાઈ આજ મારું રાજપાટ હીરા માણેક બધી જવેરાત જે જોઈને હસતા મુખે ભૈરવસિંહ તને અર્પણ કરી દી છે. અરે ભૈરવસિંહ એમાં વચન હું દેવાનું હોય? હજુ તને ખબર નથી કે સબલા ભાઈ હીરા માણેક મોતી જવેરાત હાથી ઘોડા કોઈ પણ જાતની ખામી નથી ભાઈ. હજ જો તારા રાજમાં આવી અને તારા દેવું હોય તો પણ એક વચન મારે જોવે છે ભાઈ. અરે પ્રધાન અરે બાપુ જોજો આજ મારું ભમેશ્વર રાજ માંગલે ને એ રાત ને હું કરું અમારે તો એવા કેટલા રજવાડા છે ભાઈ, માટે આજ મારો ભાઈ સવાલા આજ મારા આંગણે આવી અને એક વચન માંગે છે. અરે હા ભાઈ અને કદાચ તું વચન આપું નહીં ને તો તો મારા જીવતર માં ધૂળ. અરે હા ભાઈ હા અરે ભાઈ હા વચન આપો પહેલા જોજે હો વિચાર કરજે વચન આપો પછી તું ભૂલતો નહીં હો ભાઈ, પ્રાણ ની પરવા ન કરજો. અરે હા ભાઈ આ જીજ હોય તે લઈ લે. ઓ બાપુ ઓલો હા હા જે તો તમને વચન આપ્યું હોય. હા મારા ભાઈ પણ હું તને એક બહુ સારી વાત કરું છું ભાઈ. હા હજ આપણે માછ્યા ભાઈ સવી હા હા તો પણ હવે ભાઈઓ ભાઈઓ માંથી આપણે વેવાયો બનવી ભાઈ. હજ તારી દીકરીનો વેસાળ મારા ભત્રીજા સાથે કરવાનું છે ભાઈ. અરે અને આવો રૂડો પ્રસંગ આવું તો કદાપી નહીં આવે મારા ભાઈ. અરે સવાલા કેવા રૂડો હંભળ મારી વાત હંભળે લે. હવે મારા ભાઈ સબાલાને કસુંબાની અંદર કઈ ભાન રહ્યું નથી. અરે નહીં ભાઈ આજે એને માંગવાનું ભાન નથી મારા ભાઈ, માંગતા પહેલા જરાક વિચારીજો. અરે નહીં ભાઈ તમણ મેં તમે પહેલા કીધું તો વચન આપો પહેલા વિચાર કરજો ભાઈ. ભરોસેનું મસ્ત હસતા મુખે તને ઉતારી દઈશ. અરે નહીં ભાઈ પણ આજ મારી દીકરીનો વેસાળ મેં બીજું કર્યું છે અને કદાપી એ નહીં. અરે ભાઈ હજ તારી દીકરીનો વેસાળ તે વિજય કર્યું હોય તો એ વેસાળ પણ તું ભોગ કરી મારા ભત્રીજા સાથે. અરે કઈ વાત કરે સવાલા, મેં દીધેલું વચન કોઈ મિથ્યા જાતો નથી. અરે ભૈરવસિંહ માટે આજ તું બીજું માઈ. અરે આ વાત તું નહીં માને. આજ તારા ભાઈ ભૈરવસિંહ ને આજ કુવામાં ઉતારી અને આજ વ્રત વાળ્યા છે ભાઈ. અરે ભાઈ હમ તો જો સારી રીતે નહીં માન તો પણ તારી દીકરીને અમે બળ જબરથી લઈ જઈશું. અરે પણ હા બાપુ હા હજુ પણ એને ખબર નથી. અરે તિયાર છું ચાંદ મારી સામગ્રી સબાલાની અંદર કેટલી તાકાત છે. અરે વટલી વાત કરતો એને તો હોશિયાર થઈ જા સબાલા. અરે ભરે પણ મારી દીકરીનો વાળ
આજે વાકો નહી થાય ને કાલે નહી થાય. અરે પણ તો હું પણ જોઉં છું કે તારી દીકરીને તું કેમ બચાવે છે. અરે તો હું જોઉં છું આજ મારો વાચો ભાઈ બરાબર ધ્યાન રાખજે. આજ મારી સમજે તલવાર થી આજ કેમ મસ્ત મત કાપું પડતું. ઠાર મારી નાખો ઠાર મારી નાખો. અરે પણ હું જોઉં છું કે મારી દીકરીનો કોણ વાળ વાકો કરે છે. હા અરે પ્રધાન ઠાર મારી નાખો. અરે બાપુ મેં તમને પહેલા કીધું તું કે મારી દીકરી ભાઈ અને તો રવાના થઈ જા અને હું આ પાપીઓને હું રોક રહ્યો છું. હા બાપુ અને પણ હું ઠાર મારી અને હું બાંધ નાખું અને ભલે કાકા બોલ બાપુ ના જા હું મારી નાખું. અરે પ્રધાન ધ્યાન રાખજે. અરે બરોબર ધ્યાન રાખો. હું આવું જોઈ લો હવે તું હું ધ્યાન રાખવાનો. Yeah.
અમાર દીકરી કરે છે રુદાના પિતાજી માર બોલો ને એ બોલો બોલો ને કજવાર પિતાજી માર બોલો ને મારે જલમા મરણ ના મરો પિતાજી માર બોલો ને બોલો બોલો ને એક વાર પિતાજી એક વાર બોલો ને મારા પિતાશ્રી મિત્ર રૂપે છે. અરે બેટા,
તારા પિતાશ્રી દ્વાર મંદિર માં સુતા છે, તું ઘર તરફ રવાના થા, તારી પાછળ તારા પિતાજી ને મોકલું છું. આહા બાળક, બાળક તારી દીકરી રુદન કરે છે, તો બાળક ઉભું થાય. આહા આ બાળક આમને ઉભું થાય તો લાય મારા આત્માને ઓળખું, મારા જીવનું અર્ધ બલિદાન આપી આ બાળક સેવન કરું. હેલો હે મન આત્માને ઓળખાવી ના રે, હવે નહીં તો મટે રે જી. મને ઓળી ગયાની ના રે, ઓય લક જોરા જી, હવે નહીં તો મટે રે જી. મને ભ્રમણ
શિષ્ય ધારણ કરું તારે તારું મૃત્યુ થાય છે બાળક. Ha ha ha.